માથીની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય માથીની લખેલી સુવાર્તા અધ્યાય 9મો ત્યારે હોડીમાં બેસીને તે પેલે પાર ગયો ને પોતાના નગરમાં આવ્યો અને જુઓ ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોક તેની પાસે લાવ્યા ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે દીકરા હિંમત રાખ તારા પાપ તને માફ થયા છે ત્યારે જુઓ શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે એ દુર્ભાષણ કરે છે ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે અથવા એમ કહેવું કે ઉઠીને ચાલ્યો જા પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે એ તમે જાણો માટે ત્યારે તે પક્ષઘાતીને કહે છે કે ઉઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા અને તે ઉઠીને પોતાને ઘેર ગયો અને તે જોઈને લોકો ભયભીત થયા ને દેવે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેની સ્તુતિ કરી અને ઈસુએ ત્યાંથી જતા માથી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો જોયો અને તેણે તેને કહ્યું કે તું મારી પાછળ આવ ત્યારે તે ઉઠીને તેની પાછળ ગયો અને એમ થયું કે ઘરમાં તે જમવા બેઠો ત્યારે જુઓ ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા અને ફરીસીઓએ એ જોઈને તેના શિષ્યોને કહ્યું કે તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે અને એણે એ વાત સાંભળીને તેઓને કહ્યું જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી પણ જે માદા છે તેઓને છે પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું એનો શો અર્થ છે તો જેને શીખો કેમ કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને હું આવ્યો છું ત્યારે યોહાનના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે અમે તથા ફરીસીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા એનું શું કારણ છે ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે વળી કોરા કપડાનું થીગડું જૂના કપડામાં કોઈ દેતું નથી કેમ કે તે થીગડાથી તે કપડું ખેંચાય છે ને તે ફાટી જાય છે વળી નવો દ્રાક્ષરસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી જો ભરે તો મશકો ફાટી જાય ને દ્રાક્ષરસ વહી જાય ને મશકોનો નાશ થાય પણ નવો દ્રાક્ષરસ નવી મશકોમાં ભરવામાં આવે છે જેથી બંનેનું રક્ષણ થાય છે તે તેઓને આ વાતો કહેતો હતો તેવામાં જુઓ એક અધિકારી આવીને તેને પગે પડીને કહ્યું કે મારી દીકરી હવે તો મરી ગઈ હશે પણ તું આવીને તારો હાથ તેના પર મૂક એટલે તે જીવતી થશે ત્યારે ઈસુ ઉઠીને પોતાના શિષ્ય સુદ્ધા તેની પાછળ ગયો જુઓ એક સ્ત્રીને 12 વર્ષથી લોહવા હતો તે તેની પાછળ આવીને તેના કપડાની કિનારીને અડકી કેમ કે તેણે પોતાના મનમાં ધાર્યું કે જો હું માત્ર તેના કપડાને અડકું તો હું સાજી થઈ જઈશ ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે દીકરી હિંમત રાખ તારા વિશ્વાસે તને સાજી કરી છે અને તે સ્ત્રી ધીરે જ વખતે સાજી થઈ પછી જ્યારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારને તથા લોકને કકળાટ કરતા જોયા ત્યારે તેણે કહ્યું કે આગા ઘસો કેમ કે છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે અને તેઓએ તેને હસી કાઢ્યો અને લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેણે અંદર જઈને તેનો હાથ પકડ્યો અને તે છોકરી ઉઠી અને તે વાતની ચર્ચા તે આખા દેશમાં ફેલાઈ ગઈ અને ઈસુ ત્યાંથી જતો હતો તેવામાં 2 આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા કે ઓ દાઉદના દીકરા અમારા પર દયા કર અને ઘરમાં તે આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા અને ઈસુ તેઓને કહે છે કે હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું તેઓ તેને કહે છે કે હા પ્રભુ ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ અને તેઓની આંખો ઉઘડી ગઈ પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે જોજો કોઈ જાણે નહીં
પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી અને તેઓ બહાર ગયા ત્યારે જુઓ ભૂત વળગેલા એક મૂંગા માણસને તેની પાસે લાવવામાં આવ્યો અને ભૂત કાઢવામાં આવ્યું ત્યારે તે મૂંગો બોલ્યો અને લોકોએ અચરજ થઈને કહ્યું કે ઇસ્રાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી પણ ફરોશીઓએ કહ્યું કે તે ભૂતોના સરદારથી ભૂતોને કાઢે છે અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને હરેક પ્રકારનો રોગ તથા હરેક પ્રકારની બીમારી ટાળતો સગળા નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી પણ મજૂરો થોડા છે એ માટે તમે ફસલના માલિકની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે।